ने विनंती करीश के ते પોતાનું પ્રવચન રજૂ કરશે। નમસ્તે, મારું નામ પટેલ પ્રિયાંશી। નમસ્તે, અહીં ઉપસ્થિત મંચ ઉપર બેઠેલા મહેમાનો, વડીલો અને મારા ભાઈ બહેનોને મારા નમસ્કાર। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર દિવસ। આજે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા હતા એટલે આપણે સ્વતંત્રતાના દિવસના રૂપમાં ઉજવીએ છીએ। આપણા બે રાષ્ટ્રીય તહેવારો છે, એક 15મી ઓગસ્ટ અને બીજો 26મી જાન્યુઆરી। આજે આપણે 70મો સ્વાતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે હું એમ કહેવા માંગીશ કે શું ખરેખર આપણે બધી જ બાબતોમાં સ્વતંત્ર છીએ, આઝાદ છીએ? હું આઝાદી વિશે થોડું કહેવા માંગીશ। હજુ આપણે પૂરેપૂરા આઝાદ છીએ? ના, હજુ આપણે ગુલામીમાં જ છીએ, પરાધીને જ છીએ। એક હિન્દી કવિતા છે, સદિયા હમને સહી ગુલામી દેકર અસંખ્ય કુરબાની, બડી મુશ્કિલ સે પાઈ આઝાદી પર ક્યા હમ આઝાદ હૈ। આમ આદમી આજ ભી દર દર ભટકતા, છોટે છોટે કામો મેં ઉલઝા ફિરતા, ના કોઈ સુનને વાલા ના કોઈ દેખને વાલા, હર તરફ ભ્રષ્ટાચાર હૈ, દૂધ કા સબ કારોબાર હૈ, પર નેતાઓ કો ના કોઈ સરકાર હૈ, હમ મોત પે રાજનીતિ હૈ, ક્યા હમ આઝાદ હૈ। રોજ બહુ યે જલ રહી હૈ, અજન નિકલિયા મર રહી હૈ, નારી કા બહાર નિકલના દુશ્વાર હૈ, હર ચોક પે ખડે અસમત કે લુટેરે, યે કૈસા વ્યવહાર હૈ, કહેને કો તો હૈ નારી શક્તિ પર વો ભી લાચાર હૈ, ક્યા હમ આઝાદ હૈ। હાથ મેં હૈ ડિગ્રીયા લેકિન કામ મિલના દુશ્વાર હૈ, હર જગહ દૂર સિફારિશ સે હી સાહુકાર હૈ, ઘર કા રાજા બને ભિખારી ફિરતે સડકો પર લાચાર હૈ, ક્યા હમ આઝાદ હૈ। આપણને રાજનીતિક આઝાદી તો મળી ગઈ છે, પણ સામાજિક સાંસ્કૃતિક અને માનસિક મોરચા ઉપર આઝાદી માટેનું કામ અઘરું પડ્યું છે। જે ઈમાનદારીથી આઝાદીનો સંઘર્ષ થયો હતો એવી ઈમાનદારી આઝાદીને સમજાવવામાં બતાવાઈ નથી। સ્વતંત્રતા સંઘર્ષને મંથનમાંથી અમૃત કળશ મેળવીને તેનો ઉપયોગ નવજીવન માટે થવાનો હતો, પણ આપણે તો અમૃત કળશ પાસેથી જ વિશ્વનું કામ લઈ રહ્યા છીએ। મતલબ આપણને આઝાદી તો મળતી રહી છે, પણ ટુકડાઓમાં કેટલીક સ્થિતિ લગભગ એવી જ છે કે ગુલામી ભારતમાં હતી, પરંતુ આજે આપણે ઘણો વિકાસ કર્યો છે। દેશ આઝાદ થયો ત્યારે આખી દુનિયાને શંકા હતી કે ભારત સ્વતંત્રતા સંભાળી શકશે કે કેમ। બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલે તો ત્યાં સુધી કહેલું હતું કે હવે આ દેશ ધૂતારા અને પિંટારાઓના હાથમાં ચાલ્યો જશે, પરંતુ બધી જ શંકાઓ ખોટી પાડીને આપણા દેશે વિકાસ સાધ્યો છે। આપણી આઝાદી સાથે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું। આજે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનની હાલત કેવી છે અને આપણે ક્યાં છીએ। એ જ વાત સાબિત કરે છે કે કયો દેશ આઝાદી અને લોકશાહી પચાવી જાણ્યો છે। ભલે ઇન્ડિયા સુપર પાવર કન્ટ્રી નથી, પણ એ કક્ષાથી બહુ દૂર પણ નથી। ઇન્ડિયા માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ જ નથી, પરંતુ વિશ્વની ચોથા નંબરની આર્થિક મહાસત્તા છે। અમેરિકા અને ચીન પછી આપણે અને જાપાન ત્રીજા નંબરની લગોલગ છીએ। કૃષિ ઉદ્યોગથી માંડી અંતરિક્ષ સુધી આપણે વિકાસ સાધ્યો છે। દેશમાં નવી સરકાર છે, લોકોની આંખમાં નવા સપના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના એવા પહેલા વડાપ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો છે। આજનું ઇન્ડિયા યંગ છે અને એનર્જેટિક છે, સૌથી વધુ યુવાનો ઇન્ડિયામાં છે। આ યુથ ઇન્ડિયાની સૌથી મોટી તાકાત છે। આ યુથ માટે એમ પણ કહેવાતું હોય છે કે તેને આઝાદીનો જંગ જોયો નથી એટલે તેને તેની કદર નથી, પણ આવું કહેનારા તદ્દન ખોટા છે। દેશ પ્રેમ છાતી ચીરીને બતાવી શકાતો નથી, તે તો દિલમાં જ ધબકતો હોય છે। વિશ્વાસ ના આવતો હોય તો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર નજર ફેરવી જોજો, અંદાજ આવી જશે। જરૂર પડે તો કશા પણ માટે આપણો યુવાન ઓછો નથી। ઇન્ડિયા ઇમોશનલ એટલું ઇન્ટેલિજન્ટ, આજનું ઇન્ડિયા આજનું યુવાન ફંડા ક્લિયર છે, તેને વિકાસ જોઈએ છે, તેનું તેને દેશનું સ્વપ્ન જોઈએ છે, રાખીને ફરી શકે છે, તેની પાસે ગોલ અને ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ સુધી પહોંચવાનો રોડ મેપ પણ છે,
એ એટલું જ ઈચ્છે છે કે જેને અમે દેશનો હવાલો સોંપે છે એ પણ નિયત સમયમાં ટાર્ગેટ સેટ કરીને બતાવે. હજુ આપણે ઘણી જંગ જીતવાની છે. આ જંગ જીતવાની તાકાત ઇન્ડિયન્સમાં છે અને આ આપણી અમર છે અને આપણે સૌએ સાથે આઝાદીને અમર આપણો પ્રયત્ન કરવાના છે. જય હિન્દ. મને શેરની તક આપવાના બદલ ખૂબ ખૂબ સરસ, બહુ સુંદર વાત કરી પ્રિયાંશીએ. આટલી જનતાની વચ્ચે અહીં સ્ટેજ ઉપર આવવું એ જ બહુ મોટી વાત છે. આપણે સૌ ફરીથી એકવાર એને તાળીઓથી વધાવી લઈએ. બેને વાત કરી પણ એના માટે 3 D જરૂરિયાત છે. ડ્યુટી, ડિસિપ્લિન એન્ડ ડેડિકેશન. આ 3 D જ્યારે સમગ્ર નાગરિકની અંદર અસ્તિત્વમાં હશે તો એ દિવસ દૂર નહીં હોય જ્યારે એક હાથમાં સિદ્ધિના સુમન અને બીજા હાથમાં સિદ્ધિનો સુવર્ણ કળશ હશે. હવે આપણે પ્રાસંગિક પ્રવચન તરફ આગળ વધીએ.